गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप जे लास्ट टाइम टॉपिक मूक्यो तो बाकी त्यांथी शुरू करिए। टॉपिक नंबर 1.2 विज्ञाननु कार्यक्षेत्र ने उत्तेजना। जो कि आ वस्तु मैं थोड़ी आगळ बात करी दीधी छे के कार्यक्षेत्र नी जग्याए आपणे व्याप कहेशुं ए केटलो विस्तरेलू छे। अने उत्तेजना ने प्रॉपर गुजराती एक्साइटमेंट करवा करता एने रोमांच एवं करशूँ। तो अने मारा ख्याल थी पहलू चेप्टर मारी आवी इच्छा छे के पहलू चेप्टर शुरू करियानी साथे साथे हूँ बीजू चेप्टर पण शुरू कर दऊं। कारण के पहला चेप्टर में जो हूँ तो नॉर्मली ज्यारे चलावु छू क्लास में त्यारे घणो समय वीती जाय छे। कारण के तमे बधा नवा छो, फिजिक्स साथे हजू परिचयमां आવવાને પેલો ઇન્સિડન્સ છે, એટલે તમે ખબર હોવી જોઈએ કે તમે શું ભણો છો। એટલે હું તો ઘણો બધો સમય લઉં છું પેલું ચેપ્ટર ભણવા માટે, હકીકતમાં એ ચેપ્ટરમાંથી કંઈ પૂછાતું નથી। એટલે એ ખાલી પરિચય છે, એટલે પરિચય કદાચ આપણે લાંબો ચલાવીએ તો પણ ચાલે, પણ આપણું ભણવાનું શરૂ થઈ જાય એ માટે બીજા ચેપ્ટરથી પણ મારી ઈચ્છા છે કે શરૂ, એટલે બે, એક વિડીયો પહેલા ચેપ્ટરનો, એક વિડીયો બીજા ચેપ્ટરનો, એવું કંઈક કરીએ તો મારા ખ્યાલથી તમારું ભણવાનું શરૂ થઈ જાય। કારણ કે ભણવાનું શરૂ ક્યાંથી થશે? બીજા ચેપ્ટરથી થશે, સાચી વાત। ઠીક છે, હું ટ્રાય કરું છું, એક આવી રીતે કરશું, બીજું બીજા ચેપ્ટરથી કરશું। શરૂ કરીએ આપણે। ઓલરાઈટ, તો હવે આપણે આ પેજથી થોડીક સમજૂતી બાકી હતી। હવે આ પેજમાં ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના એવું સમજવાનું છે। હવે કદાચ મેં આગળ વાત કરી કે કાર્યક્ષેત્ર તો સમજ્યા, પણ ઉત્તેજનાની જગ્યાએ રોમાંચ એવો શબ્દ વાપરવો જોઈએ। એટલે કોઈ કદાચ પૂછે તમે કે ભૌતિકશાસ્ત્રમાં એવું શું છે કે જે બીજાને રોમાંચ આપે છે, અથવા તો જે પ્લસ પોઈન્ટ છે લોકોની માટે સેટિસ્ફેક્ટરી છે, બરાબર? તો એની આપણે થોડીક વાત કરવાની છે। એટલે અહીંયા જો લખીએ, એનું અંગ્રેજી પ્રોપર લખેલું છે કે સ્કોપ, એટલે કે ભૌતિકશાસ્ત્ર ક્યાં સુધી વિસ્તરેલું છે, અને ત્યારબાદ એની કાર્યક્ષેત્ર અને ઉત્તેજના જે લખ્યું છે એની જગ્યાએ શું લખવાનું છે? સ્કોપ એન્ડ એક્સાઇટમેન્ટ, બરાબર? તો સ્કોપ એન્ડ એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના એવું થશે। તો એની આપણે થોડી વાત કરવાની છે, પણ આપણી ચોપડીમાં જે રીતે લખેલું છે એનાથી થોડું હું ફરીથી અલગ રીતે સમજાવીશ, વળી પાછું આપણી જે બુકમાં લખેલું છે એ જ રીતે પાછા ફરીશું, રાઈટ? તો સ્કોપ એન્ડ એક્સાઇટમેન્ટની અંદર આપણે સૌથી પહેલાં તો ફિઝિક્સની કઈ કઈ શાખાઓ છે અને એ શાખાઓ કેવા કેવા કામ કરે છે એની આપણે વાત કરવાની છે। તો સૌથી પહેલાં તો વિચારીએ તો ફિઝિક્સ જૂનામાં જૂની વિદ્યાશાખા છે, બરાબર? કે જ્યારથી લોકોની સંસ્કૃતિ વિકાસ પામતી ગઈ ત્યારથી જ લોકો ભૌતિકશાસ્ત્રને જુદી જુદી રીતે અભ્યાસ કરતા ગયા, આજુબાજુ બનતી ઘટનાઓનો અભ્યાસ કર્યો, આજુબાજુ મળતા પદાર્થોનો અભ્યાસ કર્યો, અને એમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો। એટલે અત્યારે જે હું તમને સમજાવીશ એમાં આપણે એવું લઈએ કે કઈ કઈ બાબતો આપણી પાસે મળે છે ને એને લગતી ભૌતિકશાસ્ત્રની કઈ શાખા કામ કરે છે, રાઈટ? એવું આપણે વિચારીએ તો જોઈએ તો સૌથી પહેલા તો બ્રહ્માંડમાં બે વસ્તુ જોવા મળે છે, રાઈટ? એક તો દ્રવ્ય કહેવાય છે, દ્રવ્ય એટલે કે જે પદાર્થો છે, પાણી, હવા, બરાબર, જેને કંઈક વજન છે, તો એક વસ્તુ શું છે? દ્રવ્ય છે, અને બીજું વસ્તુ શું છે? વિકિરણ છે, રાઈટ? એટલે બ્રહ્માંડમાં ફક્ત બે જ વસ્તુ જોવા મળે છે, દ્રવ્ય અને વિકિરણ। દ્રવ્યમાં જે વસ્તુ તમે જુઓ છો, જે વસ્તુ તમે જુઓ છો, અનુભવો છો, પદાર્થ, પ્રવાહી, હવા, પૃથ્વી ઉપર મળતી જુદી જુદી વસ્તુઓ, એને દ્રવ્ય કહેવાય। વિકિરણમાં શું આવે? પ્રકાશ છે કે એવા તરંગો, એને વિકિરણ કહેવાય। એટલે પહેલી વાત આપણને
જે જોવા મળે છે બ્રહ્માંડમાં એ દ્રવ્ય છે. તો દ્રવ્યને લગતું આપણે ભૌતિકશાસ્ત્ર જે છે એ ઘણા ભાગમાં વિભાજિત થયેલું છે. તો પહેલી વાત હું કરું કે દ્રવ્ય જેનું બનેલું હોય એની પહેલાં વાત કરીએ તો દ્રવ્ય શેનું બનેલું કહેવાય છે, મૂળભૂત રીતે કણનું બનેલું છે. પણ આગળ જતાં તમે સમજશો કે દ્રવ્યમાં વિકિરણ પણ હોય છે અને વિકિરણમાં કણ પણ હોય છે. હવે દ્રવ્ય જે કણનું બનેલું છે એમ વિકિરણ શેનું બનેલું છે, વિચારવામાં આવે છે તરંગોનું બનેલું છે, રાઈટ? એટલે આ એનો મૂળ સ્વભાવ છે. હવે કણોની વાત કરીએ તો કણો જુદા જુદા કેટલાય ટાઈપના હોય છે, બરાબર? તો સૌથી પહેલાં તો કણની ખાલી ગતિનો વાત કરીએ, બરાબર? નાના કણ એટલે શું? તો કે બિંદુ જેવો દ્રવ્યમાન ધરાવતો પદાર્થ, બિંદુ જેવો હોવો જોઈએ, એનું ડાયમેન્શન વધારે ન હોવું જોઈએ. એટલે કણની જો ગતિનો જ ખાલી અભ્યાસ કરવાનો હોય તો એ ગતિનો અભ્યાસ એક વિદ્યા શાખામાં જે કરવામાં આવે છે એનું નામ આપણે મિકેનિક્સ પાડીએ છીએ, બરાબર? આ તમારે ભણવામાં આવશે. એટલે હું તમને એ સમજાવું છું કે આપણે કયા કયા વિજ્ઞાનના ભાગો, અહીંયા જે હું કૌંસમાં લખું એને આપણે વિજ્ઞાન અથવા ભૌતિક વિજ્ઞાનનો ભાગ ગણવાનો. એટલે જો કણની ગતિનો અભ્યાસ કરવામાં આવે તો એને લગતું જે ભૌતિકશાસ્ત્રનું શાખા છે એને મિકેનિક્સ કહેવાય છે. ઘણીવાર એને ન્યૂટોનિયન મિકેનિક્સ પણ કહેવાય છે, કારણ કે એમાં મહત્ત્વનું કન્ટ્રીબ્યુશન ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપેલું, એટલે એને ઘણીવાર ન્યૂટોનિયન મિકેનિક્સ પણ કહેવાય છે, રાઈટ? પછી કણ બીજા કયા ટાઈપના હોય? તો કે કણમાં અણુ આવે, બરાબર? ઘણા વૈજ્ઞાનિકોએ આ જોયું કે કણો અણુ તરીકે પણ લઈ શકો. તો અણુઓનો જ ખાલી અભ્યાસ કરવામાં આવે તો એને મોલેક્યુલર વિજ્ઞાન અથવા તો મોલેક્યુલર ફિઝિક્સ કહેવામાં આવે છે. આપણે ડૉક્ટર સીવી રામન હતા જેમણે નોબેલ પારિતોષિક મેળવ્યું હતું 1930માં, એ આણ્વિક ભૌતિક વિજ્ઞાન એટલે કે મોલેક્યુલર ફિઝિક્સના એક્સપર્ટ હતા, મહાન વૈજ્ઞાનિક હતા. એટલે મોલેક્યુલર ફિઝિક્સ એની અંદર અણુઓ વચ્ચેની આંતરક્રિયાઓ, પછી અણુઓ ચુંબકીય ક્ષેત્રો કેવી રીતે બનાવે છે, ચુંબકીય ક્ષેત્ર અને અણુની આંતરક્રિયા, આવું બધું આવે છે. અત્યારે જે હું સમજાવું છું એ ખાલી ખ્યાલ આપે છે, તમારે આમાં કંઈ અત્યારે પાકું કરવાનું નથી. એનાથી એક સ્ટેપ જો આગળ જઈએ તો અણુ પછી નાનો ભાગ હજુય બને છે એ પરમાણુ કહેવાય છે. આ તમે ભણેલા હશો આગળના સ્ટાન્ડર્ડમાં. તો પરમાણુ એટલે એટમ, તો એને લગતું ભૌતિકશાસ્ત્ર છે એને શું કહેવાય છે? એટોમિક ફિઝિક્સ કહેવાય છે. શું કહેવાય છે એને? એટોમિક ફિઝિક્સ. આ બહુ ડિટેલમાં વિકસેલું વિજ્ઞાન છે. અણુબોમ્બ તમે સાંભળ્યું હોય, બરાબર? એકચ્યુઅલી એ અણુબોમ્બ નથી, એ શું છે? પરમાણુ બોમ્બ છે, બરાબર? અને એને આપણે એટમ બોમ્બ કહીએ છીએ, બરાબર? એનું અંગ્રેજી શું કહેવાય છે? એટમ બોમ્બ. એટમ એટલે પરમાણુ અને મોલેક્યુલ એટલે અણુ. પણ એનું ગુજરાતી જે કરેલું છે એને પરમાણુ બોમ્બ નથી કહેતા, એને અણુબોમ્બ કહીએ છીએ, ઠીક છે? એટલે એ જ રીતે ન્યુક્લિયર રિએક્ટર કે જેમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે મોટા પાયે, એમાં ન્યુક્લિયર દ્રવ્યોનો ઉપયોગ કરીને ઊર્જા ઉત્પન્ન કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પછી તમે સાંભળ્યું હોય તો સૂર્યની અંદર જે પ્રક્રિયાઓ થતી હોય છે, સૂર્ય આપણને રોજ કેટલી બધી ઊર્જા આપે છે અને એ ઊર્જા પાછી આખા બ્રહ્માંડમાં ફેલાય છે, આપણને તો ખાલી એનો 3% જેટલો ભાગે નહીં મળતો હોય, તો એટલી ઊર્જાથી આપણું આખું પૃથ્વીમાં જીવન સંચાર થાય છે. તો એ મોટા પાયે ઉત્પન્ન થતી ઊર્જા પણ ભૌતિકશાસ્ત્રની એક પ્રક્રિયા જેને ન્યુક્લિયર ફ્યુઝન અથવા થર્મોન્યુક્લિયર ફ્યુઝન કહેવાય છે એના દ્વારા થાય છે, એ તમે આગળ ભણશો. તો એ શેનો ભાગ છે? પરમાણુ ભૌતિકશાસ્ત્રનો ભાગ છે. એનાથી આગળ વાત કરીએ તો હજુ એક નાની વાત બને છે, એ ન્યુક્લિયસ હોય છે. પરમાણુની અંદર શું હોય છે? ન્યુક્લિયસ હોય છે, બરાબર? તો ન્યુક્લિયસની જ ખાલી જો વાત કરવામાં આવે તો એને શું કહેવાય છે? ન્યુક્લિયર ફિઝિક્સ કહેવાય છે. શું કહેવાય છે? ન્યુક્લિયર ફિઝિક્સ. હકીકતમાં મેં જે આ પરમાણુ બોમ્બની ને વાત કરી એની થિયરી બધી ન્યુક્લિયર ફિઝિક્સમાં આવે છે, કે પ્રોટોન ન્યુટ્રોન જેવા કણો એકબીજા સાથે બંધાયેલા હોય તો એ જેટલી બંધન ઉર્જાથી બંધાયેલા હોય એટલી જ બંધન ઉર્જા એમને જો છૂટા પાડવામાં આવે તો મળી જતી હોય છે.
એટલે આ ન્યુક્લિયસનો જો અભ્યાસ કરવામાં આવે તો એ ન્યુક્લિયર ફિઝિક્સમાં ન્યુક્લિયસનો અભ્યાસ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? પછી ન્યુક્લિયસની અંદર પણ નાના નાના કણો હોય છે, બરાબર. એ કણો પ્રોટોન ન્યુટ્રોન જેવા કણો હોય છે. તો એવા કણોની આખી વાત કરવામાં આવે, હું ત્યાં નહીં દોરું, પણ ન્યુક્લિયસની અંદરથી જો તમે હજી નાનો એક ટુકડો કરશો તો હજી ન્યુક્લિયસની અંદરથી નાનો ટુકડો કરવામાં આવે તો એની અંદર પ્રોટોન ન્યુટ્રોન જેવા કણો મળે છે, બરાબર. અને એવા નાના કણોનો અભ્યાસ કરવા માટે પ્રણાલીગત વિજ્ઞાન કામ આવતું નથી, તો ત્યારે આપણે એવા કણોને શું કહીએ છીએ? ક્વોન્ટમ મિકેનિકલ પાર્ટિકલ કહીએ છીએ. એટલે કે અત્યારે હું લખું સૂક્ષ્મ કણો, કોની કરતાં? પ્રોટોન ન્યુટ્રોનના અંદર રહેલા નાના કણો, એનો અભ્યાસ કરવામાં આવે. એનો શેનો અભ્યાસ કરવામાં આવે? તો કે એની સૂક્ષ્મ કણોની ગતિ, સૂક્ષ્મ કણોની ગતિનો અભ્યાસ કરવામાં આવે. તો એ વિજ્ઞાનનું નામ શું છે? ક્વોન્ટમ મિકેનિક્સ છે. આ તમે ભણશો. એટલે કે આપણે જે વિજ્ઞાનના મૂળ નિયમો ભણીએ છીએ એ નિયમો મોટા પદાર્થ માટે લાગુ પડાય છે, પણ આવા સૂક્ષ્મ કણો માટે લાગુ નથી પાડી શકતા. એટલે સૂક્ષ્મ કણો માટેનું જે વિજ્ઞાન છે એનું નામ પાડ્યું છે ક્વોન્ટમ મિકેનિક્સ, બરાબર. એટલે એ આખું અલગ વિજ્ઞાન છે. અને એનાય અત્યંત સૂક્ષ્મ કણોની વાત કરવામાં આવે તો એક બીજું નામ પડે છે. એટલે હું અહીંયા જો ન્યુક્લિયસ સૂક્ષ્મ કણોની ગતિ એવું મેં કીધું, હવે આપણે સૂક્ષ્મ કણોનો જ અભ્યાસ કરવામાં આવે તો એને આપણે કહેવાય છે એલિમેન્ટરી પાર્ટિકલ કહેવાય છે. એલિમેન્ટરી પાર્ટિકલ ફિઝિક્સ. એટલે આની અંદર ઉભા રહો, એને હું આવી રીતે લખું. આપણે એમ કરીએ સૂક્ષ્મ કણો અને એના બે ભાગ પાડીએ, એટલે શું તમને સ્પષ્ટ સમજાશે. સૂક્ષ્મ કણો, પછી એના ગતિ વિશેની વાત કરીએ અથવા તો ઊર્જા વિશેની વાત કરીએ, ગતિ વિશેની વાત કરીએ તો એનો અભ્યાસ કરવામાં આવે છે ક્વોન્ટમ મિકેનિક્સ. તો આ ભૌતિકશાસ્ત્રની શાખા છે. અને ખાલી સૂક્ષ્મ કણોની બંધારણ, વર્તુણક, બંધારણ વર્તુણક સ્વભાવ એટલે કે એના મૂળભૂત ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે તો એ વિજ્ઞાનનું નામ પડે છે એલિમેન્ટરી પાર્ટિકલ ફિઝિક્સ. એલિમેન્ટરી પાર્ટિકલ ફિઝિક્સ એવું નામ પાડવામાં આવ્યું છે. અને એ ફિઝિક્સની નવામાં નવી શાખા છે, એટલે કે લેટેસ્ટ બ્રાન્ચ છે ફિઝિક્સની. એટલે આ બે શાખાઓ જે મેં વાત કરી, ક્વોન્ટમ મિકેનિક્સ અને એલિમેન્ટરી પાર્ટિકલ ફિઝિક્સ, એ અઘરામાં અઘરી શાખા પણ છે અને નવામાં નવી બ્રાન્ચ પણ છે. અને સૂક્ષ્મ કણો એટલે કેટલા સૂક્ષ્મ હોવા જોઈએ કે જેનાથી આખું બ્રહ્માંડ રચાયું છે, એનાથી કંઈ સૂક્ષ્મ નથી. તો એવા કણોનું નામ શું છે? તો કે ક્વાર્ક. જેનાથી નાનું કંઈ નથી એવા કણોની આપણે મોટાભાગે વાત કરતા હોય છીએ. ક્વાર્ક છે, પછી ગ્લુઓન, પાયોન,
મેશોન આવા નામ છે બધા, આવા કણો હોય છે બધા જુદી જુદી ટાઈપના, ફર્મિયોન અથવા ઇલેક્ટ્રોન આપણો એમાં આવે છે, રાઈટ? તો એના બંધારણની વાત કરીએ, આનાથી નાના કણો કોઈ હોતા નથી, એની ખાલી આપણે સ્વભાવની વાત કરીએ તો એની અંદર આટલા ટાઈપના કણો હોય છે અને એનાથી આખું બ્રહ્માંડ બનેલું છે એવું આપણે વિચારવું પડે. હજી આમાં એક વસ્તુ બાકી રહી જાય, આમાંથી ઇલેક્ટ્રોન સાવ જુદો પડે છે, રાઈટ? એટલે ઇલેક્ટ્રોન આમાંથી જો જુદો પાડી દઈએ સૂક્ષ્મ કણોમાંથી અને એની બે સ્થિતિઓ લઈ શકાય. આમાંથી કોણને જુદું પાડ્યું? ઇલેક્ટ્રોનને જુદો પાડ્યો. ઇલેક્ટ્રોનની આપણે બે સ્થિતિની વાત કરીએ. એક કઈ સ્થિતિ છે? સ્થિર સ્થિતિ, અને બીજી છે ગતિમાન સ્થિતિ. ગતિમાન સ્થિતિ, જો ઇલેક્ટ્રોનની સ્થિર સ્થિતિ વખતે એના વિદ્યુતીય ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે, શેનો? વિદ્યુતીય ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે તો આ તમારે 12માં ભણવામાં આવશે. એને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવામાં આવે છે. શું કહેવાય છે? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, બરાબર? એટલે ઇલેક્ટ્રોન જ્યારે સ્થિર હોય ત્યારે અમુક રીતે એ વર્તન કરતો હોય છે. જેમ કે તમે શિયાળામાં સૂકા વાળ કાસકા વડે ઓળો તો પછી કાસકો એ તમારી રૂવાટીને ખેંચે છે, અથવા તો ઝીણા ઝીણા રજકણોને ખેંચે છે, અથવા તો કાગળના નાના નાના ટુકડાને ખેંચી શકે છે. આ જે અથવા તો શિયાળામાં સ્વેટર કાઢો તો સ્વેટર કાઢતી વખતે આમ તળ તળ એવો અવાજ આવે છે, રૂવાટી ખેંચાય છે. ટીવીની સ્ક્રીનની નજીક તમે હાથ લઈ જાઓ તો રૂવાટી ખેંચાય, તમારા વાળ ખેંચાય. તો આ બધી ઘટનાઓ ઇલેક્ટ્રોસ્ટેટિક્સની ઘટના છે. હવે ગતિમાન સ્થિતિ પાછી બે ટાઈપની હોય છે. ગતિમાન સ્થિતિમાં એક અચળ વેગી ગતિ, અચળ વેગી ગતિ, અને બીજી છે પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ, હવે અચળ વેગી ગતિ એટલે શું? તો કે એનો વેગ સમય સાથે બદલાતો હતો નથી. એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય અને એમાંય પાછો અચળ વેગથી ગતિ કરતો હોય તો ત્યારની જે વિદ્યાશાખા આવે છે એને કરંટ ઇલેક્ટ્રિસિટી કહેવાય છે. શું કહેવાય છે? કરંટ ઇલેક્ટ્રિસિટી કહેવાય છે. એને કહેવાય છે કરંટ ઇલેક્ટ્રિસિટી, કે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ને પાછો અચળ વેગથી ગતિ કરતો હોય. એટલે ટૂંકમાં આપણા ઘરમાં જે વિદ્યુત આવે છે, પંખાઓ ચાલે છે, ટ્યુબલાઇટ ચાલે છે, જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણ ચાલે છે, એ બધા શાને કારણે ચાલતા હોય છે? તો કે વાયરની અંદર ઇલેક્ટ્રોન અચળ વેગથી ફરતો હોય છે એટલે ચાલતું હોય છે, રાઈટ? તો એને કરંટ ઇલેક્ટ્રિસિટી કહેવાય છે. હવે અચળ વેગી ગતિની અસરોની વાત કરીએ, સમજાયું? એની અસરની વાત કરીએ તો એક ખૂબ અગત્યની અસર એમાં મળે છે. એ અસર કઈ છે? તો કે ચુંબકીય અસર, બરાબર? એટલે એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરી શકે છે. તો એને પછી નામ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. એ પણ ભૌતિકશાસ્ત્રની એક શાખા છે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ઇલેક્ટ્રોનની અચળ વેગી ગતિની અસરોની વાત કરીએ તો એમાંની એક ખાસ અસર છે. કઈ અસર છે? ચુંબકીય અસર. એટલે અહીંયા મારે લખવું પડશે, ઘણી બધી અસરોમાંની આ અસર, એને કહેવાય છે ચુંબકીય અસર. તો એને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં શું થતું હોય? તો કે મોટર ચાલતી હોય, આપણો પંખા છે, એને વિદ્યુત મળે, પછી અંદર ચુંબક હોય તો એ પંખો ફરવા લાગે. એ જ રીતે ચુંબકને તમે ફેરવો વિદ્યુતની અંદર તો પાછી યોગ્ય રીતે તો એ વીજળી બનાવે છે. એટલે જનરેટર વગેરે આમાં થાય, બરાબર? અને ફેરડેનો નિયમ વગેરે આમાં આવશે. આ બધું આપણે અમુક ભણવામાં આવે છે. છેલ્લે હું પાછો તમને કહીશ કે આમાંથી તમારે કેટલી વસ્તુ ભણવાની આવશે. એક બીજી વાત આવે છે પ્રવેગી ગતિની. પ્રવેગી ગતિમાં ઇલેક્ટ્રોન જ્યારે ફરતો હોય ત્યારે તરંગો બનાવે છે, એટલે એને શું કહેવાય છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય છે.
એનું નામ પડે છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. રાઈટ, ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં શેની વાત આવતી હોય છે? વિદ્યુત ચુંબકીય તરંગની વાત આવતી હોય છે. એક જ મિનિટ. ઓલે તો પ્રવેગી ગતિ ઇલેક્ટ્રોનની જ્યારે થાય ત્યારે એક ખાસ પ્રકારના એમાંથી તરંગો નીકળે છે. એ તરંગો આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય, અહીં હું લખું છું, એ તરંગો બને અને એ તરંગનું નામ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો. તો આને આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય છે. અમુક ચોપડીની અંદર ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે ઇલેક્ટ્રોનની ગતિમાન અવસ્થા, એનું નામ ઇલેક્ટ્રોડાયનેમિક્સ લખ્યું છે. પણ વાસ્તવમાં ઇલેક્ટ્રોનની જ્યારે પ્રવેગી ગતિ થાય ત્યારે જે અસરો બને છે એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહીએ છીએ. એટલે આટલી વાત આપણે ઇલેક્ટ્રોન માટે જ લઈ શકાય. હજી ઇલેક્ટ્રોનની ગતિમાન અવસ્થાને આપણે નિયમિત જો કંટ્રોલ કરીએ તો એમાંથી બીજી ઘટનાઓ પણ બને છે, એ પણ લઈએ. કઈ કઈ ઘટના બને છે? ઇલેક્ટ્રોનની કોઈ પણ સ્થિતિ લઈએ, ખાસ કરીને ગતિમાન અવસ્થા લઈએ અને કરંટ ઇલેક્ટ્રિસિટી લઈએ, તો અહીંથી હું એક ઇલેક્ટ્રોનનો પાછો ભાગ પાડી શકું, એક વિદ્યાશાખાનો ભાગ પાડી શકું. કે જ્યારે ઇલેક્ટ્રોનની ગતિને આપણે નિયંત્રિત કરવામાં આવે, ઇલેક્ટ્રોનની અચળવેગી ગતિને તમે નિયંત્રિત કરો તો ખૂબ જ અગત્યના પરિણામો મળે છે. અને એ પરિણામો આપણા બધા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવવા માટે ઉપયોગી થતા હોય છે. એટલે એ વિદ્યાશાખાને શું કહેવાય છે? ઇલેક્ટ્રોનિક્સ. એ વિદ્યાશાખાનું નામ છે ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ નિયંત્રિત કરીએ છીએ, આપણે મરજી પડે એ રીતે એવા ઉપકરણો બનાવીએ છીએ અને એ ઉપકરણોને આપણને જોઈએ એવા પરિણામો આપે. જેમ કે આપણો મોબાઈલ ફોન છે, આપણું કમ્પ્યુટર છે, કે પછી લાઉડ સ્પીકર છે, માઇક્રોફોન છે, આ બધા ઇલેક્ટ્રોનિક્સના ભાગ છે. પણ ઇલેક્ટ્રોનિક્સને તમે જો એની અંદર ગણિત ઉમેરો, બરાબર, એટલે કે એ ઇલેક્ટ્રોનિક્સને નિયંત્રિત કયા આધારે, શેના આધારે કરો? તર્કના આધારે. એટલે કે તમે એવું નક્કી કર્યું કે જે એક પાર્ટી યોજવી છે અને એ પાર્ટીમાં જે કાળી ટોપી પહેરીને આવે એને ઇનામ આપવાનું, એવું કંઈક નક્કી કર્યું તો તમે શું કરશો? કાળી ટોપી શોધશો. તો એ જ વસ્તુ આમાંય લાગુ પડે છે કે ઇલેક્ટ્રોનના પ્રવાહને તર્કના આધારે જો તમે નિયંત્રિત કરો તો એ ઇલેક્ટ્રોનિક્સને આપણે લોજિકલ ઇલેક્ટ્રોનિક્સ અથવા તો એને આપણે શું કહીએ છીએ? ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કહીએ છીએ. એટલે આપણા જે બધા જ ઉપકરણો છે, ડિજિટલ ઉપકરણો કે જેમાં આપણે મોબાઈલ ફોન ગણી શકીએ, પછી કમ્પ્યુટર ગણી શકીએ, સીડી પ્લેયર ગણી શકીએ, બરાબર, એ આજનો જમાનો શેનો છે? સ્માર્ટફોનનો, વર્ચ્યુઅલ રિયાલિટીનો છે. તો એ તર્કના આધારે જો તમે ઇલેક્ટ્રોનનો પ્રવાહને નિયંત્રિત કરો તો એ આખી જ વાત કોને કહેવાય છે? ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કહેવાય છે. એમાં કમ્પ્યુટર આવે, પછી એવા બધા જ પ્રોસેસર આધારિત એકમો આવે. અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ખૂબ અગત્યની શાખાઓ, બરાબર, કે એક ખાસ ઉપકરણ બનાવીએ જેને શું કહેવાય છે? કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર આખી એક વિદ્યાશાખા છે, એને કોમ્પ્યુટર સાયન્સ એવું નામ આપીએ છીએ. એને શું કહીએ છીએ? કોમ્પ્યુટર સાયન્સ. કોમ્પ્યુટર સાયન્સમાં જો તમે એના ઉપયોગની જ વાત કરો તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક ઉપયોગ કયો છે? માહિતીનું આદાન પ્રદાન કોમ્પ્યુટરનો ઉપયોગ. એટલે હું આમાં એમ લખું કે કમ્પ્યુટર બનાવો કમ્પ્યુટર જેવા ઉપકરણ, બરાબર, અને એનો એક ઉપયોગ જો તમે લો માહિતીના આદાન પ્રદાન માટે, જેમ કે ઇન્ટરનેટ, તો માહિતીનું આદાન પ્રદાન કરો તો એ
ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એવું કહેવાય છે, રાઈટ? પછી કોમ્પ્યુટરની જુદી જુદી ઉપયોગો વિચારો, તો એને શું કહેવાય છે? કોમ્પ્યુટર એપ્લિકેશન, બરાબર? એને કહેવાય છે કોમ્પ્યુટર એપ્લિકેશન. એટલે આવું તમે કદાચ નામ સાંભળ્યું હશે, આવા કોર્સ આવે છે, માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, BCA, MCA. એટલે આ કોમ્પ્યુટર એપ્લિકેશન એક આખું અલગ વિદ્યાશાખા છે કે જેમાં કોમ્પ્યુટરના ઉપયોગો કઈ કઈ રીતે તમે કરી શકો છો, રાઈટ? એ અને એવરેજ જો કોમ્પ્યુટર જેવા ઉપકરણના ઉપયોગો, એનું કોમ્પ્યુટર એપ્લિકેશન જ નામ ન આપવું હોય કે કોમ્પ્યુટર વિશેનો જ આપણે અભ્યાસ કરવો હોય તો એને શું કહેવાય છે? કોમ્પ્યુટર સાયન્સ. એટલે કોમ્પ્યુટર જેવા ઉપકરણોનું નામ આપણે શું આપી દઈશું? એ વિજ્ઞાનને કોમ્પ્યુટર સાયન્સ. ખ્યાલ આવ્યો? એટલે મેં અહીંથી શું વાત કરી? તર્ક આધારે કોમ્પ્યુટર જેવા ઉપકરણો બનાવો, એ આખા વિજ્ઞાનને કોમ્પ્યુટર સાયન્સ કહેવાય છે. કોમ્પ્યુટરના ફક્ત ઉપયોગો જ વિચારો તો એને કોમ્પ્યુટર એપ્લિકેશન કહેવાય છે, એ આખું અલગ વિદ્યાશાખાનો ભાગ છે. કોમ્પ્યુટરમાં ખાલી માહિતીના જ આદાન પ્રદાનની વાત કરો, ઇન્ટરનેટ, ત્યાંથી કંઈ વસ્તુ મોકલવી લેવી, અત્યારે તમે જે ભણો છો, આ રીતે હું લેક્ચર બનાવું છું, એમાં શું કર્યું? હું લેક્ચર સ્કૂલમાં બનાવું છું, પણ તમારા સુધી પહોંચશે એ તમારા મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં કે ડેટાનો ઉપયોગ કરીને પહોંચશે. તો એ આખી કઈ વિદ્યાશાખાનો મેં ઉપયોગ કર્યો કહેવાય? ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો કહેવાય. તો તમે વિચારશો કે ફિઝિક્સમાં નાની બાબતથી શરૂ થઈને આપણે ક્યાં ક્યાં સુધી પહોંચી ગયા, હજી આપણે આગળ વધવાનું છે, રાઈટ? આ તો કોની વાત કરી હતી? જો આખું મેં ચાર્ટ બનાવ્યું ક્યાંથી ક્યાં પહોંચ્યા. હવે કણોમાંથી આપણે આગળ વધવાનું છે. કણોમાંથી આગળ વધો એટલે બે ટાઈપની વસ્તુઓ તમે બનાવી શકો, રાઈટ? એટલે આ તો કણો કયા કયા ટાઈપના હોય, પણ કણો પદાર્થ પણ હોય, રાઈટ? એટલે હું આગળ વધું અહીંથી જ એક એનો ભાગ બનાવી દઉં. તો કણો આગળ વધીને ધારી લો કે શું બનાવે છે? પદાર્થ બનાવે છે. શું બનાવે છે? પદાર્થ. તો પદાર્થ આમ તો આપણે ત્રણ ટાઈપના વિભાજિત કરી શકાય, પણ અત્યારે હું પદાર્થને આપણે બે ટાઈપમાં વિભાજિત કરું. એમાંય પાછું એક એ વાત કરીએ કે પદાર્થોના તાપમાન આધારે પાછી બે વિદ્યાશાખા બને છે. પદાર્થનું તાપમાન જો વિચારો, પદાર્થને ખૂબ જ વધારે તાપમાને એનો સ્ટડી કરો તો એ વિદ્યાશાખાને આપણે થર્મોડાયનેમિક્સ કહેવાય છે. વધારે તાપમાને એવું લખું, અને એ વિદ્યાશાખાને શું કહીએ છીએ? થર્મોડાયનેમિક્સ કહીએ છીએ. થર્મોડાયનેમિક્સમાં શું હોય છે? તો કે પદાર્થને આપણે ગરમ કરીએ છીએ અને એ ગરમીને લીધે પદાર્થ ફેલાય છે, અને પરિણામે કોઈ મશીનો એનાથી ચાલુ કરીએ છીએ. જેમ કે વીજળી નહોતી એની પહેલાં એવા યંત્રો બનાવ્યા હતા જેને સ્ટીમ એન્જિન કહેવાય. તમે ઇતિહાસમાં, સમાજવિદ્યામાં એવું ભણ્યા હશો કે યુરોપમાં 19મી સદી સુધી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તો એમાં મૂળ પરિબળ શું હતું? તો કે સ્ટીમ એન્જિન હતું, એન્જિન બનાવ્યા, એનાથી મશીનો બન્યા, અને મશીનો બન્યા એટલે ઉદ્યોગોનો વિકાસ સારો એવો થયો. તો એ થર્મોડાયનેમિક્સને આધારે વરાળ યંત્રો પહેલાં બન્યા, બરાબર? તો એને આપણે થર્મોડાયનેમિક્સ કહેવાય છે. એનાથી આપણે આગળ વધીએ તો ઓછું તાપમાન, પણ ઓછું એટલે કેવું? અત્યંત ઓછું. એટલે કેટલું? આશરે -150 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું તાપમાન, એનાથી ઓછું લેવાનું. તો
એ આખી જે વિદ્યા શાખા છે એને કહેવાય છે ક્રાયોજેનિક્સ, ક્રાયોજેનિક્સ. હવે ક્રાયોજેનિક્સ આપણે બહુ કામમાં આવતું નથી, પણ જે રોકેટ લોન્ચ કરતા હોય, ઉપગ્રહો લોન્ચ કરતા હોય, તો એમાં ખાસ પ્રકારના એન્જિન બનાવવાની જરૂર પડે જે ખૂબ ઓછા તાપમાને ઓપરેટ થાય, એને કહેવાય છે ક્રાયોજેનિક્સ. અને વધારે તાપમાને જે એન્જિન બને એને કહેવાય છે, એ વિદ્યાશાખાને કહેવાય છે થર્મોડાયનેમિક્સ અથવા થર્મલ એન્જિન કહેવાય. જે આપણા વાહનના એન્જિન, પછી મેં તમને કીધું કે ટ્રેનના એન્જિન, મશીનો ચલાવવા માટે વપરાતા એન્જિન, એ બધા થર્મોડાયનેમિક્સને આધારે બનતા હોય. જેમાં પેટ્રોલ ડીઝલ વપરાય એ બધું જ આવે થર્મોડાયનેમિક્સમાં. તો મેં તમને એક વાત શું કરી, પદાર્થો ગમે તે લેવાના, ઘન, પ્રવાહી, વાયુ, ગમે તે પદાર્થો લો, એના તાપમાન વધારે કે ઓછા તાપમાનના આધારે આખી એમની વર્તણૂક અલગ રીતે જ્યારે તપાસવામાં આવે ત્યારે એ બે જુદી જુદી વિદ્યાશાખામાં એનો અભ્યાસ કરાય છે. વધારે તાપમાન, ઓછા તાપમાન, થર્મોડાયનેમિક્સ અને ક્રાયોજેનિક્સ, એવું નામ આપવામાં આવે છે. પછી પદાર્થો કયા ટાઈપના હોય, તો પદાર્થ જ્યારે આપણે વાત કરીએ તો એના પદાર્થનું સ્વરૂપ લઈએ, તો પદાર્થના સ્વરૂપ આમ તો ઘન, પ્રવાહી, વાયુ છે, પણ હું એના બે સ્વરૂપ બનાવું અત્યારે. એક ઘન એટલે કે નક્કર સ્વરૂપ, અને બીજું આપણે વહી શકે એવું સ્વરૂપ, બરાબર, એને આપણે કહેવાય છે તરલ. વહી શકે, તમને એમ થાય કે પ્રવાહી કેમ ન લખ્યું, પણ આપણે આમાં વાયુને પણ ભેળવવા માગીએ છીએ. તરલ એટલે વહી શકે, તો કોણ વહી શકે છે, પાણી વહી શકે, પ્રવાહી વહી શકે, એ જ રીતે વાયુ પણ, હવા પણ વહેતી હોય છે, બરાબર. તો આપણે એનું આખું અલગ વિજ્ઞાન છે. એટલે એક તો ઘન પદાર્થની ફક્ત વાત કરું તો એને લગતી ઘણી બધી બાબતો આપણે અહીંયા નોંધવાના છીએ, પણ એની સાથે સાથે તરલ કે જે વહી શકે એવા પ્રવાહીની વાત કરીએ તો એના બે ટુકડા પાડી શકીએ છીએ, આપણે બે ભાગ પાડી શકીએ છીએ. એના કયા બે ભાગ પડે, તો કે જો તરલ સ્થિર ભરી રાખ્યું હોય, સ્થિર રાખ્યું હોય, એટલે કે પાણીને ગ્લાસમાં ભરી રાખ્યું હોય તો, અને એને વહેવા દઈએ તો સ્થિર તરલનું વિજ્ઞાન કહેવાય છે ફ્લુઇડ સ્ટેટિક્સ. અને શું કહેવાય છે, ફ્લુઇડ સ્ટેટિક્સ. આમાં શું અભ્યાસ કરતા હોય છે, મોટાભાગે ડેમમાં પાણી ભરેલું છે તો એ કેટલું દબાણ ડેમ ઉપર લગાડશે, એને પ્રમાણસર ડેમના દરવાજા કેવા બનાવવા, એવી બધી વાત આમાં આવતી હોય. પાસ્કલના નિયમો આવતા હોય, તમે ઊંડા સમુદ્રમાં ડૂબકી મારો તો કેટલી ઊંડાઈ સુધી તમે જઈ શકો જેથી એટલું દબાણ તમારાથી સહન થાય, એવી બધી બાબત ફ્લુઇડ સ્ટેટિક્સમાં આવતી હોય. અને ગતિમાન તરલની વાત કરીએ તો એને ફ્લુઇડ મિકેનિક્સ કહેવાય. શું કહેવાય, ફ્લુઇડ એટલે તરલ. આ પણ ભણવામાં આવે છે. એટલે ગતિમાન તરલ અને સ્થિર તરલની વાત કરો તો આવા બે પાછા વિજ્ઞાન એની સાથે જોડાયેલા છે, રાઈટ. પછી તરલથી એ તમે આગળ વધો તો તરલ પાછા શેના બનેલા હોય છે, પહેલા હું ઘનની વાત કરી દઉં, રાઈટ. ઓકે, અહીંયા લખીએ આપણે, તરલ પાછા બીજા ત્રણ જુદા જુદા સ્વરૂપેના છે. એક છે, એક તરલને શું કહેવાય, પ્રવાહી કહેવાય. બીજું તરલ કયું કહી શકાય, વાયુ કહી શકાય. અને ત્રીજું તરલ તમે ઓછું જાણો છો, પણ સૂર્યની અંદર આવું પદાર્થ હોય છે એને આપણે પ્લાઝમા કહીએ છીએ. રાઈટ, તો તરલના સ્વરૂપ કયા કયા છે, સ્ટેટ્સ કયા કયા છે, તો તરલની અવસ્થા
આટલી છે. પ્રવાહી, વાયુ અને પ્લાઝમા. સ નથી લખાતો, અહીંયા જ લખાય છે ને, પ્લાઝમા, રાઈટ. તો આવા એના સ્વભાવ થાય. એટલે આમ પદાર્થ જે દ્રવ્ય છે એ કેટલા એની અવસ્થા છે, તો એક ઉપર લખ્યું જો તમે, નક્કર સ્વરૂપ એનું કયું? ઘન. એને થોડુંક આપણે આગળ લઈ લઈએ એટલે આની આની સાથે જ આવી જાય. આ ઘન જે લખેલું છે એ આપણે થોડુંક આગળ લઈ લઈએ એટલે તમે આની સાથે સરખાવી શકો. રાઈટ. હવે આપણે ઘન પદાર્થનો અભ્યાસ કરવાનો હોય, જેમ કે એના બંધારણનો અભ્યાસ કરવાનો છે, ઘન પદાર્થમાં ઘન પદાર્થના આકારનો, આપણે બે ભાગ પાડીએ, ઘન પદાર્થમાં એના આકારનો અભ્યાસ કરવાનો હોય ખાલી, કે બંધારણ એનો અભ્યાસ કરવાનો હોય. તો ફક્ત આકારનો જો અભ્યાસ કરતા હોય તો એને સ્ફટિક વિદ્યા, સ્ફટિક વિજ્ઞાન કહેવાય છે, અથવા તો ક્રિસ્ટલોગ્રાફી. આ તમારે કેમેસ્ટ્રીમાં થોડોક ભાગ આવશે, જેમ કે હીરાનું બંધારણ કેવું છે, કે પછી નીલમ હોય તો એનું બંધારણ કેવું હોય, આવું બધું તમારે કેવી રીતે બંધો બને છે, તો એને આપણે શું કહીએ છીએ, એને ક્રિસ્ટલોગ્રાફી કહીએ છીએ, સ્ફટિક વિજ્ઞાન એવું કહેવાય છે એને. અને એનું બંધારણ ફક્ત અભ્યાસ કરીએ, જેમ કે બંધોના મજબૂતાઈ, બંધ બનવાનું કારણ, એવી બધી વાત જો ખાલી કરવા માગતા હોય તો એને લગતું આખું અલગ વિજ્ઞાન છે, એને સોલિડ સ્ટેટ ફિઝિક્સ એવું કહેવાય છે. એને શું કહેવાય છે? સોલિડ સ્ટેટ ફિઝિક્સ. એનું ટૂંકમાં નામ છે SSP, સોલિડ સ્ટેટ ફિઝિક્સ, ઘન અવસ્થા ભૌતિક વિજ્ઞાન, એવું એનું નામ છે. તો એમાં એના બંધારણનો વૈજ્ઞાનિક અભ્યાસ, એમાં કરવાનું શું એ હું લખી દઉં અહીંયા તમને, બંધો વિશેની માહિતી, બળો વિશેની માહિતી, ઊર્જા, પછી બંધન શક્તિ એટલે કે પાવર, આ બધી માહિતી જે લેવામાં આવે એ એમાં ઘન અવસ્થાના બંધારણનો આપણે અભ્યાસ કર્યો કહેવાય. સમજ પડી? હવે ફક્ત હું વાયુ અને સોરી પ્રવાહીની વાત કરું તો પ્રવાહીમાં બંધો વિશેની માહિતી લઈએ અથવા તો એની આંતરક્રિયાની વાત કરીએ, રાઈટ, જેને આપણે શું કહીએ છીએ, રિએક્શન. તો એ આખું શેમાં તમારે ભણવામાં આવે છે? એ તો આખું બહુ ડિટેલમાં હોય છે, બરાબર. એને શું કહીએ છીએ? કેમેસ્ટ્રી કહીએ છીએ. તો કેમેસ્ટ્રી અલગ તમારે સબ્જેક્ટ છે, પણ તમે જોશો તો એ ફિઝિક્સના ડેવલપમેન્ટ થતાં 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 આ તબક્કે કેમેસ્ટ્રીને જુદું પાડવામાં આવ્યું, કારણ કે એ પ્રવાહીમાં જુદા જુદા પ્રવાહીની અંદરની પ્રવાહીને પછી શું નામ આપ્યું? કેમિકલ્સ એવા નામ આપ્યા. જુદા જુદા પ્રવાહીની આંતરક્રિયાનો અભ્યાસ કરીએ મોટાભાગે, તો એમાં કેમેસ્ટ્રીમાં આ બધા રિએક્શન્સ તમારે ભણવામાં આવે છે. એટલે કેમેસ્ટ્રીમાં જો કે બીજુંય આવશે, ફિઝિક્સનો થોડોક ભાગ આપણે, પણ તમને આમાં ખબર પડી જાય કે કેમેસ્ટ્રી સાવ જુદું પડે એવું નથી, કારણ કે એમાં અમુક બંધારણો ભણવાના હોય તો ફિઝિક્સનો પણ એમાંથી ઉપયોગ લેવામાં આવે. એટલે એ કેમેસ્ટ્રીમાં પાછું ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે, ફિઝિકલ કેમેસ્ટ્રી છે, રાઈટ. તો એ બધું આપણે લેતા નથી, એ તમારે અલગથી ભણવાનું આવે.
હવે વાયુની વાત કરીએ તો વાયુમાં બે વાત કરશું. વાયુની એક કે એના ગતિની વાત કરીએ, વાયુના ગતિની વાત કરીએ તો એને શું કહેવામાં આવે છે? એ ગતિ આખું જે અભ્યાસ કરીએ વાયુની, એને એરોડાયનેમિક્સમાં અભ્યાસ કરવામાં આવે છે. બરાબર, એને એરોડાયનેમિક્સમાં અભ્યાસ કરવામાં આવે છે. જો છૂટા છૂટા કણની વાત કરીએ, એક મિનિટ હું આમાં બે ભાગ પાડી દઉં. વાયુમાં કણોની ગતિ કરવામાં, કણોની ગતિનો વિચાર કરવામાં આવે તો એને વાયુનો ગતિવાદ અથવા તો કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ એમાં ભણવામાં આવે છે. એ વાયુના કણોની વર્તણૂક વિશેની આખું અલગ વિજ્ઞાન છે અને એમાં એના પોતાના નિયમો છે. હવે ગતિમાં જો સમગ્ર વાયુનો વિચાર કરવામાં આવે, સમગ્ર વાયુ, તો એ વિજ્ઞાનને આપણે શું કહેવાય છે? મેં આગળ લખ્યું એમ, એરો ડાયનેમિક્સ. હકીકતમાં આમાં હવામાન શાસ્ત્રની વધારે વાત આવે છે, ક્યાં કેટલી ઝડપથી પવન ફૂંકાશે, પછી ચોમાસું કેવું રહેશે, તો એ વાયુની ગતિ ઉપરથી નક્કી કરવાનું હોય. હવે એ જ રીતે વાયુમાં એટલે કે હવામાં વહી શકે એવા પદાર્થોની વાત કરી શકે, એટલે કે હવામાં તરી શકે એવા ઉપકરણો, એનો જો ખાલી વિચાર કરવામાં આવે તો એનું આખું અલગ વિજ્ઞાન છે, એને કહેવાય છે એરોનોટિક્સ. એટલે કે વિમાન, હેલિકોપ્ટર એ બધું વાયુમાં હવામાં તરી શકે એવા પદાર્થ છે, એટલે એનું વિજ્ઞાન આખું અલગ છે. હકીકતમાં એ એપ્લાઇડ સાયન્સ છે, એટલે કે એન્જિનિયરિંગની શાખા છે, એટલે એને આપણે એરોનોટિક્સ એવું કહેતા હોઈએ છીએ, રાઈટ? કે એમાં એરોપ્લેન, મોટાભાગે એરોપ્લેનની વાત થતી હોય છે, એના આકારો કેવા બનાવવા જેથી કરીને સારી રીતે હવામાં તરી શકે, તો એ બધું આપણે એરોનોટિક્સમાં ડિસ્કશન કરતા હોય છે. પ્લાઝમાની વાત કરીએ તો પ્લાઝમાનું અલગ જ વિજ્ઞાન છે, એને શું કહેવાય છે? પ્લાઝમા ફિઝિક્સ. એને શું કહેવાય છે? પ્લાઝમા ફિઝિક્સ. એ ખૂબ નવું વિજ્ઞાન છે અને ખાસ કરીને પ્લાઝમાની મદદથી તમે સૂર્યમાં જે રીતે ઊર્જા મળે છે એવી ઊર્જા તમે ધરતી ઉપર ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો છો, અને એમાં ઘણા બધા દેશો ભેગા થઈને એવું રિએક્ટર બનાવવાની કોશિશ કરે છે કે જેના દ્વારા તમે ખૂબ જ વધારે પ્રમાણમાં ઊર્જા બનાવી શકો અને વીજળી એનાથી ઉત્પન્ન કરી શકો, સસ્તી વીજળી બનાવી શકો. તો એને આપણે શું કહેવાય છે? ઇન્ટરનેશનલ થર્મો ન્યુક્લિયર રિએક્ટર. એની આખી આઈટીઆરનો પ્રોજેક્ટ ચાલે છે. આપણે ગાંધીનગર પાસે આવું એક ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્ડિયન પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર? એ ત્યાં આવો પ્રયત્ન કરવાનું શરૂ થયું છે, અને પ્લાઝમાને લગતા જે ઉપકરણો એને વપરાય છે એને આપણે સુપર કન્ડક્ટિવિટી, ફ્લુઇડ સુપર કન્ડક્ટિવિટી એવું કહીએ છીએ, પણ એ બધું હું અહીંયા લખતો નથી. હવે તમે જોશો તો આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, દ્રવ્યમાં આટલી બધી વાત કરી, હવે એક છેલ્લી વાત કરી દઈએ, શેની? વિકિરણ કે તરંગો માટેની વાત કરી. તો વિકિરણ કે તરંગો બે ટાઈપના હોય, રાઈટ? એક તો જેને માધ્યમની જરૂર પડે એવા તરંગો અને જેને માધ્યમની જરૂર ન પડે એવા તરંગો. માધ્યમની જરૂર પડે અને માધ્યમની જરૂર
तो माध्यमनी जरूर पड़े एवा तरंगोने आपणे वेव मिकेनिक्स नाम आप्युं छे। शुं नाम आप्युं छे? वेव मिकेनिक्स। एवा तरंगोना अभ्यासने एने आपणे कहीए छीए वेव मिकेनिक्स। बराबर। હવે એમાં ખાસ કરીને કેવા તરંગો હોય છે? તો કે યાંત્રિક તરંગોની વાત થાય છે। વેવ મિકેનિક્સનું પછી સ્વરૂપ આગળ એક્સપાન્ડ પણ થયું, એટલે વિસ્તરણ પણ પામ્યું, પણ શરૂઆતમાં તરંગોનો અભ્યાસ જેમાં થતો હતો કે જેમાં માધ્યમમાં માધ્યમની જરૂર પડે એવા તરંગો, જેમ કે ધ્વનિ તરંગો છે, પાણી ઉપર પ્રસરતા તરંગો છે, આવા તરંગોને આપણે માધ્યમની જરૂર પડે છે એનું નામ આપ્યું વેવ મિકેનિક્સ। માધ્યમની એટલે અહીંયા આપણે શું લખીએ? ધ્વનિ તરંગો વગેરે। ત્યારબાદ માધ્યમની જરૂર નથી એવા તરંગો, તો એમાં ખાસ એક જ પ્રકારના તરંગો છે જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય તરંગો। પછી બીજા આવે છે દ્રવ્ય તરંગો, પણ એની આપણે અલગ વિજ્ઞાન બનાવતા બનાવ્યું નથી। બરાબર। માધ્યમની જરૂર નથી એવા તરંગોને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય તરંગો કહીએ છીએ। તો એનો અભ્યાસ આપણે સાવ અલગ રીતે જ કરતા હોય છે, અને એ તરંગોના સ્વભાવની વાત કરીએ તો એ સ્વભાવ પાછો વિદ્યુત ચુંબકીય તરંગવાદમાં જ આવે છે, અથવા તો ઇલેક્ટ્રો ડાયનેમિક્સમાં જ આવે છે। આગળ આવી ગયું ને આ ઇલેક્ટ્રો ડાયનેમિક્સ, આગળ મેં લખ્યું હતું આવું આવે। બરાબર। હવે વિદ્યુત ચુંબકીય તરંગોમાં બે ભાગ આપણે લઈ શકીએ। એમાં જો દ્રશ્ય ભાગ, દ્રશ્ય પ્રકાશની વાત કરીએ, આપણે જોઈ શકીએ એવા તરંગની વાત કરીએ, તેવા તરંગો જેમ કે આપણને લાલ રંગ દેખાય છે, જાંબલી રંગ દેખાય છે, આ બધા આપણે જોઈ શકીએ એવા તરંગો છે, અને કયા છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે। તો જોઈ શકીએ એવા તરંગોની ઘટનાઓ એની વાત કરીએ તો એનું નામ છે ઓપ્ટિક્સ। હવે ઓપ્ટિક્સ જૂની વિદ્યા શાખા છે કે જેમાં આપણે પ્રકાશની જુદી જુદી ઘટનાઓ આપણી આજુબાજુ બનતી હોય એ જોયેલી છે, જેમ કે પાણીની અંદર તળિયું ઊંચું આવી ગયેલું હોય એવું લાગે, પછી મેઘધનુષ્ય દેખાય તમને, મૃગજળ દેખાય, તો આને આપણે ઓપ્ટિક્સ અથવા તો પ્રકાશશાસ્ત્ર કહેવાય છે। શું કહેવાય છે? પ્રકાશશાસ્ત્ર। સમજ પડી? એને ઓપ્ટિક્સ અથવા તો પ્રકાશશાસ્ત્ર કહેવાય છે। આ સિવાયની ઘણી બધી શાખાઓ છે, પણ એ બધાનો વાત આપણે અહીંયા કરવાનું નથી। હવે મેં તમને કીધું આ એકવાર ફરીથી હું ફેરવું છું, જો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? દ્રવ્ય અને વિકિરણ બ્રહ્માંડમાં છે, તો દ્રવ્યમાં કણો જુદા જુદા ટાઈપના છે, તો એની કેટલી વિદ્યા શાખાઓ છે અથવા તો એની કેટલી બ્રાન્ચીસ છે ફિઝિક્સની? એટોમિક ફિઝિક્સ, મોલેક્યુલર ફિઝિક્સ, એની ફક્ત ગતિની વાત કરો તો મિકેનિક્સ, ન્યૂટોનિયન મિકેનિક્સ આવે, પછી દ્રવ્યથી પદાર્થ બને છે તો પદાર્થના તાપમાનની વાત કરો, એના સ્વરૂપની વાત કરો તો તરલ વહી શકે એવા પદાર્થના વિજ્ઞાન અલગ છે, પ્રવાહી, વાયુ, પ્લાઝ્માના વિજ્ઞાન અલગ છે, ઘન જે નક્કર પદાર્થ છે એના આકાર માટેનું વિજ્ઞાન અલગ છે, બંધારણ માટેનું વિજ્ઞાન અલગ છે, રાઈટ? તો આ મેં આખું જે માહિતી આપી એ આના ઉપરથી તમને ખબર પડે, આપણી બુકમાં આવી રીતે નથી આપ્યું, આના ઉપરથી ખબર પડે કે વિજ્ઞાન ફિઝિક્સની આટલી બધી શાખાઓનું ડેવલપમેન્ટ થયેલું છે। આમાં અમુક શાખાઓ એવી છે કે જે ખૂબ જ જૂની છે। જૂનીનો મતલબ શું? કે વર્ષો પહેલાં જ્યારે સાધનો નહોતા ત્યારે અમુક વસ્તુના અભ્યાસ સહેલાઈથી ત્યારે પણ થઈ શકતા હતા, જેમ કે અહીંયા મેં લખ્યું છે, જો કણોની ગતિ, ન્યૂટોનિયન મિકેનિક્સ। ન્યૂટોનિયન મિકેનિક્સમાં ખાલી આપણે શું કરવાનું આવે? તો કે વસ્તુ ગતિ કરતો હોય, કેટલી ઝડપથી ગતિ કરે છે, કેટલી ઝડપથી પડે છે, ક્યાં અથડાય છે, એની અથડામણનો પ્રકાર કયો છે, આવું બધું આપણે પહેલાં સહેલાઈથી કરી શકતા હોય, તો એ વિજ્ઞાન જૂના વિજ્ઞાનો હોવાના,
અને એની સામે આ તમે જુઓ સૂક્ષ્મ કણોના બંધારણો, ક્વાર્ક, ગ્લુઓન, પાયોન, મેસોન, સ્ટ્રિંગ થિયરી, બ્રહ્માંડમાં ઉર્જાઓ કેવી રીતે બને છે, આમાં એડવાન્સ નોલેજની જરૂર પડે તમારે, બરાબર. એ જ રીતે ક્વોન્ટમ મિકેનિક્સમાં બહુ સારા ઉપકરણોની જરૂર પડે, જેમ કે તમે નામ સાંભળ્યું હશે લાર્જ હેડ્રોન કોલાઇડર, એવા ઉપકરણો બનાવ્યા છે ને જેમાં કણો અથડાવીને આપણે તોડીએ છીએ પછી આવી ખબર પડે, તો એ જૂના વિજ્ઞાન નથી. આ બધા વિજ્ઞાન કેવા છે? નવા વિજ્ઞાન છે. ઠીક છે, તો આજે મેં માહિતી તમને આપી એના આધારે તમને ખબર પડે કે ફિઝિક્સનો વ્યાપ કેવો છે, સમજાણું. એટલે જે આપણે લખ્યું ને શરૂઆતમાં સ્કોપ, તો આ મેં સ્કોપ ચોપડીમાં આપ્યું એવી રીતે ન લખાય, એમને અલગ અલગ નામ લખ્યા છે, પણ આ મેં વિજ્ઞાનનો વ્યાપ કેવો છે એની વાત કરી, બરાબર. એટલે વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કરતાં જો આની જગ્યાએ એમને શું લખ્યું છે, કાર્યક્ષેત્ર, પણ હું એને વ્યાપ કહેવા માંગુ છું. વ્યાપ એટલે કેટલું વિસ્તરેલું છે, કાર્યક્ષેત્રમાં તમને સાચી સમજ ન મળે. અને એમને સ્કોપ એટલે શું લખ્યું છે, કાર્યક્ષેત્ર, અને એક્સાઇટમેન્ટની જગ્યાએ શું લખ્યું છે, ઉત્તેજના, પણ ઉત્તેજના ન લખાય, એને રોમાંચ લખાય, બરાબર. કે વિજ્ઞાન કેટલું રોમાંચક છે, રાઈટ. તો એને ટ્રાન્સલેશન કરવામાં જ ભૂલો છે આ બે શબ્દની, તો તમને ખબર ન પડે કે શું કહેવા માગે છે. એકવાર તમે જો વાંચો તો ખ્યાલ ન આવે કે આને શું કહેવા માગ્યું છે. ઠીક છે, હવે અંદર જે લખેલું છે એની થોડીક આપણે વાત કરી દઈએ.